नमस्कार विद्यार्थी मित्रों, इलकन परिवार वती भूमेश्वर आपने वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपने धोरण 9 सामाजिक विज्ञान विषय नो अभ्यास करी रह्या छे, जेनी अंदर आपने प्रकरण नंबर 14 भारत स्थान भूस्तरीय रचना ने भूपृष्ठ भाग 2 એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કે આપણે વાત કરીએ કે જે ભારતનું જે ભૂપૃષ્ઠ છે એનો પ્રાકૃતિક રીતે આપણે વાત કરીએ તો 5 પ્રકાર પડે છે। એમાં આપણે વાત કરી હતી કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કે હિમાલય ક્ષેત્ર, ત્યારબાદ આપણે વાત કરી હતી કે ઉત્તર મેદાની પ્રદેશ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાન અને દ્વીપ સમૂહ, જેની અંદર આપણે ઉત્તરના પર્વતીય પ્રદેશની વાત કરતા હતા, જેમાં આપણે વાત કરી હતી હિમાલય ક્ષેત્ર અને હિમાલય શ્રેણી। તો હિમાલય શ્રેણી છે, આપણે જાણીએ છીએ કે ભારતમાં એક પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી એક વિશાળ પર્વતની હારમાળા છે, એને બે ભાગ પડે છે, એક ઉત્તર હિમાલય અને બીજો પૂર્વ હિમાલય। અગાઉના વિડિયોની અંદર આપણે વાત કરી હતી કે ઉત્તરનો જે હિમાલયનો ક્ષેત્ર છે તે ખૂબ વિશાળ છે, એમાં 3 પર્વત શ્રેણી એકબીજાને સમાંતર ફેલાયેલી છે, બૃહદ હિમાલય, મધ્ય અથવા લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય શિવાલયની ટેકરીઓ, એના વિશે આપણે વધારે વાત કરીએ। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જે પૂર્વ હિમાલય છે એના વિશે જોવાનું છે, અને સાથે સાથે બીજો એક આપણે કહીએ ભૂપૃષ્ઠનો પ્રકાર એટલે કે ઉત્તરનો મેદાની પ્રદેશ, એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પૂર્વ હિમાલય, પૂર્વ હિમાલય વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પૂર્વ હિમાલય, આપણે જાણીએ છીએ ઉત્તર હિમાલય છે એ ઉત્તર હિમાલય ઊંચાઈમાં કોઈ વિશેષ હતું, કારણ કે આપણે વાત કરીએ 40થી પણ વધુ પર્વતો એવા છે કે જેની ઊંચાઈ 7000 મીટર કરતા પણ વધારે છે, જેમાં આપણે વાત કરીએ કે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોરેન ઓસ્ટેન, ધવલગીરી, અન્નપૂર્ણા, મકાલુ, જે પર્વતો 8000 મીટર કરતા પણ વધારે ઊંચાઈ ધરાવે છે। જ્યારે પૂર્વ હિમાલયમાં આપણે વાત કરીએ કે હિમાલય શ્રેણીના હિમાલય દેશમાં
એના પછી વાત કરીએ નાગા ટેકરીઓ, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ એટલે કે મિઝો, એનું બીજું નામ શું છે? મિઝો ટેકરીઓ, લુસાઈ અથવા મિઝો ટેકરીઓ, લુસાઈ મિઝોરમ, મિઝોરમ આવેલી છે, આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત નવમાની અંદર તમને પરીક્ષાઓની અંદર આપણે વાત કરીએ તો એક માર્કમાં આ પૂછાતું હોય છે કે પદકાય ટેકરીઓ પૂર્વ હિમાલયમાં કયા રાજ્યમાં આવેલી છે? તો કયા રાજ્યમાં? આપણે જાણીએ છીએ અરુણાચલ પ્રદેશમાં, બરાબર. એવી જ રીતે નાગા ટેકરીઓ, તો આ તો યાદ રાખવું બહુ સિમ્પલ છે, નાગા નાગાલેન્ડમાં. ત્યારબાદ લુસાઈ, મિઝો આવે તો યાદ રાખવું બહુ સરળ છે, મિઝો તો મિઝોરમ, પણ જો તમે લુસાઈ કે તો લુસાઈ એટલે જ એનું બીજું નામ છે મિઝો. તો એ ક્યાં આવેલી છે? મિઝોરમમાં આવેલી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પૂર્વ હિમાલય એમ કહી શકાય કે પૂર્વ ભાગમાં આવેલો છે. આપણે જાણીએ છીએ આપણા દેશના પૂર્વ ભાગમાં, પૂર્વ ભાગમાં કયો દેશ આવેલો છે? તો કે મ્યાનમાર. કે મ્યાનમારની જે હારમાળા છે આરાકાન યોમા, એની સાથે પૂર્વ હિમાલય છે એ જોડાયેલો છે. લખી શકાય પૂર્વ હિમાલય પૂર્વમાં મ્યાનમાર ની આરાકાન યોમા, આરાકાન યોમા પર્વતમાળા સાથે સંલગ્ન છે. હિમાલયની ગ્રંથિ છે, મધ્ય એશિયાની પામીર ગ્રંથિઓ છે, એમ મ્યાનમારની જે પર્વત શ્રેણી છે એનું નામ છે આરાકાન યોમા, એની સાથે આ પૂર્વ હિમાલય છે જોડાયેલો છે. આ ઉપરાંત આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગારો, ખાસી અને જેન્તિયા, અને જેન્તિયાની ટેકરી, જેન્તિયાની ટેકરી મેઘાલયમાં, મેઘાલયમાં આવેલ છે. પર્વત શ્રેણી ધરાવતો હોવાથી, Yeah.
એટલે આપણે એમ કહીએ કે આપણે જાણીએ છીએ પૂર્વ ભાગ છે, તમને નકશાની અંદર ખ્યાલ હશે આપણે જે નકશો છે એમાં નકશામાં પૂર્વ ભાગ આપણે સમજી લઈએ સામાન્ય અર્થમાં, આજે આપણો પૂર્વ ભાગ છે બરાબર. ત્યાં આપણે છે ને બંગાળાની ખાડી આવેલી છે, બંગાળાની ખાડી, એટલે અહીંથી આપણે જાણીએ છીએ કે જ્યારે વાદળાઓ જાય ત્યારે એના માર્ગમાં શું આવે તો કે ટેકરીઓ આવે છે, જેના કારણે આ વિસ્તારમાં વરસાદ વધારે પડે છે. તો સમજાઈ ગયું, પૂર્વ ભાગમાં પર્વતશ્રેણી હોવાથી શા માટે વરસાદ પડે છે તો કે ત્યાં નજીકમાં બંગાળની ખાડી જ્યારે હિમાલય છે ત્યાં નજીકમાં કોઈ પ્રકારનો સમુદ્ર આવેલો સમજાય છે. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ વરસાદ વધારે પડે છે, વરસાદ વધુ હોય તો શું થાય, ચારી ઝાકળા વધારે ઉભી નીકળે, તેથી અહીં અત્યંત એટલે ખૂબ જ અત્યંત ગીચ જંગલો આવેલા છે, ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશો જંગલો ધરાવતા હોવાથી સડક માર્ગ અને રેલ માર્ગ નો ઓછો વિકાસ થયો છે. કે આ પ્રદેશો છે એમાં જંગલો, ગીચ જંગલો આવેલા હોવાથી, ગાઢ જંગલો આવેલા હોવાથી ત્યાં રસ્તા બનાવવા થોડા કેમ કહી શકાય કે અઘરા છે, વિકટ છે, અને રેલ માર્ગ બનાવવો પણ થોડો અઘરો છે. તેથી એમ કહી શકાય કે આ પ્રદેશમાં જંગલો વધારે હોવાથી સડક માર્ગ કે રેલ માર્ગ નો વિકાસ કેવો થયો છે, ખૂબ જ ઓછો થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વ હિમાલયની વાત કરી કે ભાઈ પૂર્વ હિમાલય છે એ ઓછી ઊંચાઈ ધરાવતો એક પર્વતશ્રેણી છે. આપણે એની અંદર એ વાત કરી કે ભાઈ મોટાભાગે પૂર્વ તરફ ફેલાયેલો છે, મ્યાનમારના હાલાકાની ઉપમાં પર્વતશ્રેણી છે એની સાથે જોડાયેલો છે બરાબર. તેમાં કેટલીક મહત્વની જેમ કે આપણે વાત કરી કે ભાઈ પતકાઈ છે જે અરુણાચલ પ્રદેશમાં, નાગા ટેકરીઓ છે જે નાગાલેન્ડમાં, લુસાઈ મિઝો છે એ મિઝોરમમાં આવેલી છે, આ ઉપરાંત ગારો ખાસી છે તેની ટેકરીઓ છે મેઘાલયમાં આવેલી છે. આ રીતે આપણે પૂર્વ હિમાલય શ્રેણી છે એ વિશાળ રીતે ફેલાયેલી જોવા મળે છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બીજું મહત્વનો પ્રકાર, બીજો પ્રકાર કયો, ઉત્તરનો મેદાની પ્રદેશ. ઉત્તરનો મેદાની પ્રદેશ, તો ઉત્તરનો મેદાની પ્રદેશ એ મોટા ભાગે આપણે વાત કરીએ ભારતને, તો આપણે અગાઉ વાત કરી હતી કે ભારતના મધ્યમાંથી જે કર્કવૃત પસાર થાય છે તેથી ભારતના બે ભાગ પડે છે, ઉત્તર બાજુનો ભાગ છે ઉત્તર ભારત, દક્ષિણ બાજુનો ભાગ છે દક્ષિણ ભારત. તો ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ ભારતના કયા ભાગમાં આવ્યું છે, કારણ કે આપણે લખ્યું છે ઉત્તર એટલે એનો મને ખ્યાલ આવી છે કે ઉત્તર ભાગમાં આવેલું છે. તો અહીંયા આપણે પેલો મુદ્દો બનાવીએ, ઉત્તર ભારતમાં આવે આ એક વિશાળ મેદાની પ્રદેશ છે, મેદાની પ્રદેશ છે ઉત્તર ભારતમાં આવેલા એક વિશાળ મેદાની પ્રદેશ છે. એનું સ્થાન જોઈએ કે ઉત્તર ભારતમાં એ ક્યાં આવેલું છે, તો વાત કરીએ ઉત્તર ભારતમાં તેનું સ્થાન ઉત્તર પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલ છે કે તેનું સ્થાન તે ભારતમાં ક્યાં આવેલું છે. તો ઉપરની અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે લક્ષ્ય સુધી સમજાવેલું ક્યાં છે, તો કે ઉત્તરમાં જે પર્વતીય પ્રદેશ એટલે કે હિમાલયની પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણી
અને દક્ષિણમાં મે તમને દ્વીપ કલ્પે ઉચ્ચ પ્રદેશ બતાવ્યો તો આ બંનેની વચ્ચે ઉત્તરનું મેદાની પ્રદેશ આવેલું છે આ મેદાનનું નિર્માણ કેવી રીતે થયું તો સમજી વિદ્યાર્થી મિત્રો આ મેદાન निर्माण सिंधु गंगा अने ब्रह्मपुत्र तथा तेने शाखा नदियों ना काम पथरावाथी આપણે જાણીએ છીએ કે હિમાલયમાંથી નીકળતી મહત્વની નદીઓ છે સિંધુ ગંગા સતલજ બ્રહ્મપુત્ર બરાબર આ નદીઓ મેં તમને આગળ વિડિયોમાં એ પણ કીધું હતું નિક્ષેપણ કે જ્યારે નદી પોતે વહીને જાય છે ત્યારે પાણીની સાથે પોતાની સાથે શું લઈ જાય છે કાપ લઈ જાય છે તો એ કાપ એ સમુદ્રમાં ઠાલવતી નથી પરંતુ શું કરે છે કિનારામાં બંને બાજુએ ઠાલવતી જાય છે જેના કારણે સિંધુ ગંગા બ્રહ્મપુત્ર નદીની શાખા નદીઓ શાખા એટલે એની સાથે જોડાણ બીજી નદીઓ છે કે યમુના છે ઘાઘરા છે ગંડક છે શોન છે ચંબલ છે વગેરે નદીઓ છે આ બધી નદીઓના સહયોગથી એમ કહી શકાય કે ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ બનેલું જોવા મળે છે કેટલીક જગ્યાએ આ મેદાન 50 મીટર જેટલી જાડાઈ ધરાવતો કા પાથરેલ છે કેટલીક જગ્યાએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે મેદાન છે એ મેદાનમાં 50 મીટર જેટલું કેટલા 50 મીટર જેટલી જાડાઈ ધરાવતો કાપનો થર છે થર એટલે સ્તર જોવા મળે છે મતલબ એટલી બધી કાપનું સ્તર જોવા મળે તમે મોટા ભાઈ કૂવો ખોદતા જોયો છે કૂવો ખોદે ને ત્યારે જો પેલા માટી નીકળે અને પછી મોટા મોટા પથ્થરો ખડકો નીકળે સીધે સીધા પથ્થર નીકળવા માંડતા નથી મતલબ જ્યારે પથ્થર નીકળવાનું શરૂ કરે તો એ પથ્થર ની જ્યારે પથ્થર નો ભાગ આવે ત્યાંથી ઉપરનો જે ભાગ છે માત્ર હેનો ભરેલો જોવા મળે માટીનો એવી જ રીતે આ મેદાની પ્રદેશની અંદર જે ભૂગર્ભ જે સ્તર છે અને જે ઉપલું સ્તર છે સપાટી ભૂ સપાટી છે એ બંને વચ્ચે 50 મીટર જેટલી જાડાઈ ધરાવતો કામ પથરાયેલો જોવા મળે છે મોટા ભાગે આ મેદાન ઉત્તર ભારતમાં ફેલાયેલ હોવાથી તેને ઉત્તરના મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ મોટા ભાગે આ મેદાન છે ઉત્તર ભાગમાં ફેલાયેલું હોવાથી તેને ઉત્તરના મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આ મેદાન આશરે 2400 કિમી પથરાયેલ ફેલાયેલું છે કેટલું હિમાલયની પ્રોક્ષિમે આપણે વાત કરી હતી કે પશ્ચિમ થી પૂર્વ હિમાલય પ્રોક્ષિમી છે એ કેટલા કિલોમીટર ફેલાયેલી છે તો કે 2400 કિમી એવી જ રીતે ગંગા વૈશ્વરી વિદ્યાર્થી ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ પણ 2400 કિમી જેટલું ફેલાયેલું જોવા મળે છે આ મેદાન આશરે 2400 કિમી એટલે કે 2400 કિલોમીટર ફેલાયેલું છે આ મેદાન આશરે 2400 કિલોમીટરમાં એમ કહી શકાય વિશાળ રીતે ફેલાયેલું જોવા મળે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
જે ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ આપણે કહીએ કે બે ભાગમાં આમ કહીએ કે ગંગા સિંધુ બ્રહ્મપુત્ર વગેરે નદીઓના કાપ નિક્ષેપણ દ્વારા તૈયાર થયું છે એટલે વાત કરીએ તો કે ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે પૂર્વ બાજુએ અને પશ્ચિમ બાજુએ તો મોટા ભાગે આપણે વાત કરીએ તો કે પશ્ચિમ બાજુએ આ મેદાન વધારે સાંકડું છે જ્યારે પૂર્વ બાજુએ પહોળું છે વાત કરીએ આ મેદાન पूर्व बाजू वधारे फैलायेलू छे तथा पश्चिम बाजू बाजुए सांकड़ू छे આપણે જાણીએ છીએ કે આપણું કેપિટલ દિલ્હી દિલ્હી પર ક્યાં આવેલું છે ઉત્તરના મેદાની પ્રદેશમાં જ આવેલું છે દિલ્હી પણ આ મેદાનમાં જ આવેલું સાહેબ તમે દિલ્હી આવેલું છે તો બીજા રાજ્યો નથી આવેલા આવેલા છે પણ દિલ્હી એટલા માટે મહત્વનું છે કારણ કે આપણે અહીંયા આપણે સમજીએ ને કે દિલ્હીની જરૂર છે શું જરૂર છે તો કે દિલ્હી છે એ દિલ્હીનું સ્થાન એવું છે કે જ્યાંથી આ મેદાનના બે ભાગ પડે છે કઈ રીતે તો કે દિલ્હીની પશ્ચિમ બાજુએ સિંધુનું મેદાન મેદાન આવેલ છે જો દિલ્હી છે દિલ્હીની પશ્ચિમ બાજુએ આપણે જોઈએ તો ત્યાં એક મોટામાં મોટી નદી છે કઈ છે તો કે સિંધુ છે કઈ સિંધુ અને એના કાપનિક્ષેપણ નિક્ષેપણ દ્વારા જે મેદાન તૈયાર થયું આપણે શું કહીશું સિંધુનું મેદાન એ પણ ઉત્તરમાં છે પરંતુ દિલ્હીની પશ્ચિમ બાજુ આવેલો છે એના બે ભાગ પડ્યા પશ્ચિમ આપણે કીધું ને પશ્ચિમ બાજુનું મેદાન અને પૂર્વ બાજુનું મેદાન પશ્ચિમ બાજુનું મેદાન છે કેવું છે સિંધુનું મેદાન જે સતલજ રાવી બિયાસ ચિનાબ અને ઝેલમ દ્વારા બનેલું છે આગળ વાત કરીએ તો દિલ્હીની પૂર્વ બાજુ દિલ્હીની પૂર્વ બાજુએ કયું છે કે ગંગાનું મેદાન આવેલું છે આવેલ છે આવેલું છે ખાસ દિલ્હીની પૂર્વ બાજુ આવેલું હોવાથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર પણ કહે છે કે જુઓ તમારે ગંગાના મેદાન તરફ જવું હોય તો દિલ્હી થઈને જો દિલ્હીની પશ્ચિમ બાજુ કયું છે સિંધુનું મેદાન સિંધુના મેદાન બાજુ તમારે દિલ્હીના ગંગાના મેદાન બાજુ જવું હોય તો દિલ્હી થઈને જઈ શકાય તો એનો મતલબ છે દિલ્હી છે એ શું છે તો કે ગંગાના મેદાન શું છે પ્રવેશ દ્વાર છે હા તમે ગંગા બાજુથી તમે સિંધુ બાજુ જાઓ તો સિંધુનું પ્રવેશ દ્વાર બરાબર હા તમે ગંગા બાજુથી કઈ બાજુ ગંગાના મેદાન તરફથી સિંધુ બાજુ જાઓ તો એ સિંધુ નદીનું પ્રવેશ દ્વાર મતલબ દિલ્હીથી ગંગાના મેદાનની શરૂઆત થતી હોવાથી તેને દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહે છે પ્રવેશ દ્વાર કહે છે સમજાઈ ગયું આગળ જે વિદ્યાર્થી મિત્રો આ મેદાન ખૂબ જ વિશાળ છે તથા ઉત્તરના મેદાની પ્રદેશમાં
दिल्ली, लखनऊ, कानपुर, अलाहाबाद, वाराणसी, पटना अने कोलकाता जेवा मोटा शहरों पण आवेला छे। ગંગાના મેદાની અંદર આપણે વાત કરીએ તો દિલ્હી છે, લખનૌ છે, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટના અને કોલકાતા જેવા મોટા શહેરો આવેલા છે। ખાસ આપણે વાત કરીએ તો કે આ જે મેદાની પ્રદેશ એ ઉત્તરના મેદાનનો મોટો ભાગ છે એ ધરાવે છે। આના પછી આપણે વાત કરીએ સિંધુના મેદાનની વાત કરીએ તો કે સિંધુના મેદાન સિંધુનું મેદાન सिंधु तथा तेरी शाखा नदी सतलुज, बियास, चिनाब, रावी अने झेलम नदीना काप निक्षेपण द्वारा निर्माण थयेलू छे। कि सिंधुनु मैदान सिंधु तथा तेनी शाखा नदीओ सतलज, बियास, चिनाब, रावी अने झेलम नदीना काप निक्षेपण द्वारा मतलब काप पथरावाथी आ मैदानुं निर्माण थयेलुं जोई शकाय छे। सिंधु नदी छे ए भारतनी एवी नदी छे के जे हिमालयमांथी निकळे छे अने पूर्व मोटा भागनी भारतनी नदीओ पूर्व बाजु वहे छे। कई बाजु वहे छे? पूर्व बाजु। परंतु सिंधु नदी अने अन्य पण बीजी केटली नदी छे जेम के नर्मदा छे ए पण सिंधु नदी जे मोटी नदी छे अने पश्चिम बाजु वहे, पूर्व बाजु नथी वहेती। कई बाजु वहे छे? पश्चिम बाजु वहे छे अने भारतना जम्मू कश्मीरमां थईने ए पाकिस्तानमां प्रवेश करे छे अने पाकिस्तानमां थईने ए अरब सागरने जईने वळे जाय छे। खास आपणे वात करीए के भई आधी नदीओना कारणे सिंधुनुं मैदान छे ए निर्माण थयेलुं छे। खास बे नदीओ वच्चेनो जे भाग होय, बे नदीओ वच्चेना भागने दुआ कहे छे। कि बे नदीओ वच्चेनो भाग होय एने शुं कहेवाय? दुआ। दुआ एटले शुं? दो एटले बे अने आ एटले जळ। दो एटले बे अने आ एटले जळ। એટલે બે નદીઓ વચ્ચેનો ભાગ એને શું કહેવાય? દુઆબ। તો એવી રીતે આપણે એક રાજ્ય છે પંજાબ, બરાબર ને? તો અહીંયા આપણે લખી શકીએ પાંચ નદીઓના નદીઓ દ્વારા નિર્મિત રાજ્ય પંજાબ કહેવાય છે। જો પંજાબ છે એમાંથી પાંચ નદીઓ નીકળે છે, કઈ પાંચ? સતલજ, બિયાસ, ચિનાબ, રાવી અને ઝેલમ। આ પાંચ નદીઓ વચ્ચેનો એ પ્રદેશ હોવાના કારણે એને પંજાબ કહેવાય છે। પંજ વત્તા આ પંજાબ તરીકે ઓળખવામાં આવે છે। સમજાય છે કે નહીં? તો એમ આપણે વાત કરી કે ભાઈ ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે એના બે ભાગ છે, સિંધુનું મેદાન અને ગંગાનું મેદાન। એની વચ્ચે દિલ્હી આવેલું છે, ત્યાં મોટા ભાગનું મેદાન છે। કેવું છે? દિલ્હી પાસે મોટા ભાગનું મેદાન સાંકડું છે, દિલ્હી છે, એને ગંગાનું પ્રવેશ દ્વાર કહેવાય છે।
એના પછી આપણે સિંધુ નદીની વાત કરી કે સિંધુ નદી છે એ મોટા ભાગે મેદાન સાંધુ છે અને પછી બાજુએ સિંધુ વહીને પાકિસ્તાન સાથે અરબ સાગરને મળે છે અને ત્યાં મેદાન પાંચ નદીઓના સંગમ દ્વારા બનેલું છે સફદર બિયાસ જીના ભાવી અને જેલમ બે નદીઓ વચ્ચેના ભાગને દોઆબ કહે છે દોઆબ એટલે દો એટલે બે અને આબ એટલે જળ એવી જ રીતે પંજાબ છે પંજાબ પણ પાંચ નદીઓ દ્વારા તૈયાર થયેલું એક રાજ્ય છે તેથી જેનું નામ શું છે પંજાબ હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મેદાની પ્રદેશ એના ચાર પ્રકાર છે ચાર પ્રકારના મેદાની પ્રદેશ જોવા મળે મેદાની પ્રદેશ ચાર પ્રકાર છે ચાર પ્રકાર છે એક ભાબર બે તરાઈ ત્રણ બાંગર અને ચાર ખદર મેદાની પ્રદેશના ચાર પ્રકાર છે ભાબર તરાઈ બાંગર અને ખદર જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ ભાબરની ભાબર ભાબર એટલે તો કે સિંધુ નદીથી તિસ્તા નદી સુધીનું જે એક એમ કહી શકાય કે પાતળી પટ્ટી ફેલાયેલી શિવાલિકની પર્વતશ્રેણીની સમાંતર એક પાતળી પટ્ટી ફેલાયેલી છે એ કંકર અને જાડા પથ્થરથી બનેલી પાતળી પટ્ટીને ભાબર તરીકે ઓળખવામાં આવે છે ભાબરના મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે કયા તો કે સિંધુથી સિંધુ નદીથી તિસ્તા નદી સુધીના એટલે કે શિવાલિકની ટેકરીને સમાંતર ફેલાયેલ કંકર અને પથ્થરથી બનેલ પાતળી પટ્ટી ધરાવતા મેદાન ભાબર તરીકે ઓળખવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો સિંધુ નદી આપણે વાત કરી કે ઉત્તરમાં હિમાલય શ્રેણીમાંથી આપણે જાણીએ છીએ નીકળે છે પશ્ચિમ બાજુએ જમ્મુ કાશ્મીરમાં થઈને આપણે વાત કરી કે એ પશ્ચિમ બાજુએ વહીને પાકિસ્તાનમાં થઈને આપણે એમ કીધું કે તે અરબ સાગરને મળે છે એના દક્ષિણમાં સિંધુ નદીના દક્ષિણમાં તિસ્તા નદી જે આવેલી છે એ બંને વચ્ચે શિવાલિકની જે પર્વત શ્રેણી છે એને સમાંતર મતલબ શિવાલિકની પર્વત શ્રેણી જે જાય સમજી લો આ શિવાલિકની પર્વત શ્રેણી છે લગભગ અંતરે પથરાયેલી જોવા મળે છે લગભગ 8 થી 10 કિલોમીટર છે એ શિવાલિકની પર્વત શ્રેણીને સમાંતર આ જે ભાબરનું મેદાન છે ફેલાયેલું જોવા મળે છે એના પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો બીજું તરાઈ છે એ ભાબર પછી આવતું એક બીજું મેદાન છે જે ભાબર પછી આવે છે જેના પછી આવે છે ભાબરનું મેદાન પછી ભાબરના મેદાન પછી તરાઈ ક્ષેત્ર આવે છે તરાઈ ક્ષેત્ર આવે છે
जे विनाश वालो अने दलदलीय क्षेत्र छे, जे मोटा भागे केवुं छे विनाश वालो अने दलदल, दलदल एटले आपणे जाणे कादो कीचड़ वाळो एक विशाळ વિસ્તાર છે, મેદાની પ્રદેશ છે। ખાસ તમે સાંભળ્યું છે તરાઈના જંગલ કે એક તો વિનાશ અને દલદલ હોવાથી ત્યાં એક વિશાળ જંગલો આવેલા છે, ગીચ જંગલો આવેલા છે। આ મેદાન જંગલો અને વન્ય સંપત્તિથી ભરાયેલું છે। એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કયું આવે આ ભાંગર, બીજું ભાંગર બહુ સરળ છે। ભાંગરની વ્યાખ્યા એવી છે કે મેદાનના જૂના કાપના બનેલા, સોરી વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ મેદાની પ્રદેશો એમાં જૂના કાપથી બનેલા મેદાનને ભાંગર કહેવાય છે। જૂનો કાપ એટલે કેવો સમજીએ, પણ અહીંયા લખી નાખે જૂના કાપના, જૂના કાપના મેદાન બહુ સરળ ભાંગર કહે છે, કહે છે। જૂનો કાપ એટલે શું, તો તમને એક વસ્તુ સમજાય કે ભાઈ નદી જ્યારે પોતાને કાપ લાવે, આ નદી છે બરાબર, સમજી ગયા, નદી છે, નદી વારંવાર પોતાની સાથે કાપ લાવે છે, એટલે કાપને શું કરે છે, તો નદીના કાંઠે ઠલવે છે, નદીના કાંઠે ઠલવે છે, વારંવાર કાપ ઠલવા છે, શું થશે, ધીરે ધીરે કાપ ખસતો છે, શું થાય, ખસતો થાય, જેના કારણે નદીથી ઉપર વાસમાં આવે, નદીથી ઉપર વાસમાં, જે જૂનો કાપ પથરાયેલો હોય તેને શું કહેવાય છે, ભાંગર, શું કહેવાય, ભાંગર, કે વારંવાર જ્યારે કાપ પથરાતો જાય એટલે આગળનો કાપ છે એ શું થશે, ફેલાતો જશે, અને આ જે કાપ છે એ લાંબા સમય પહેલા પથરાયેલો હોય છે, મતલબ જૂનો, નવો પથરાયેલો છે નહીં, કેવો છે, જે નદીથી ઉપર વાસ એટલે દૂર, નદીથી દૂરના ક્ષેત્રમાં જે કાપ પથરાયેલો છે કેવો છે, જૂનો કાપ, અને એના દ્વારા જે મેદાન બને એને શું કહે છે, ભાંગર કહે છે, બહુ સરળ। એના પછીનું તરત જ એની સાથે લાગતું વળગતું કદર, જૂના કાપના મેદાનને બહુ સરળ રીતે જૂના કાપના મેદાનને શું કહે, ભાંગર, તો સીધી વાત, નવા કાપના મેદાનને ખદર કહે છે, બહુ સરળ છે, નવા કાપના મેદાન કે નદીમાં વારંવાર પુરાવાથી નદીમાં આવતા પૂરના લીધે, નદીમાં આવતા પૂરના લીધે નિરંતર નિરંતર નવો કાપ પથરાતો રહે છે, રહે છે, જેથી ખદર મેદાન રચના થાય છે, રચના થાય છે, કે નદીમાં જે પૂર આવે છે એના કારણે નિરંતર વારંવાર, નદીમાં જે પૂર આવેના કારણે વારંવાર એમ કહીએ કે કાપ નવો પથરાતો હોય છે, અને નવો કાપ પથરાય છે, જેને આપણે કદર કહીએ છીએ, મોટા ભાગે આપણે સીડી આગળ ચોમાસાની ઋતુ છે, તમને ખબર હશે, તમે જોયું છે ઘણી વખત પાણી જાતું હોય ત્યારે તમે જોયું છે કે સીડી જેવું ઊંચા નીચા વાળા ઢાળ થઈ જાય, સીડી આકારે પગથિયા જેવું બની જાય, જોયું છે, જોયું જશે, અને ન જોયું કાંઈ વરસાદ પડે ને તમે જોજો, અથવા તો તમે આપણે બધા જોઈએ ખેતરમાં જ્યારે પેલો ક્યારો હોય, ક્યારો એમાંથી આપણે પાણી જ્યારે પાવાનું હોય ત્યારે પાણી પાઈ દઈએ ને, પછી તમે જોજો જે ડીકની અંદર આવા તમને આકાર દેખા છે ઊંચા નીચે પગથિયા આકાર, એવી જ પ્રક્રિયા અહીંયા નદીઓની અંદર થાય કે જ્યારે પૂર આવે છે ત્યારે પગથિયા આકારનો નવો કાપ પથરાય છે, એ જે નવો કાપ પથરાય છે એને શું કહેવાય છે, ખદર કહેવાય છે। પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય ભાંગર અને ખદર વિશે, જૂનો કાપના મેદાનને શું કહેવાય, ભાંગર, અને નવા કાપના મેદાનને શું કહેવાય, ખદર। ફરી એકવાર આપણે જોઈ લઈએ, ભાબર સિંધુ નદીથી તીસ્તા નદી સુધીના
શિવાલયની ટેકરીના સમાંતર ફેલાયેલા કંકર અને પથ્થરથી બનેલ પાતળી પટ્ટી ધરાવતા મેદાનને શું કહે છે? ભાબર તરીકે ઓળખવામાં આવે છે, જે લગભગ 8 થી 10 કિમી અંતરે પથરાયેલ છે. તરાય ભાબર પછીના મેદાનને શું કહેવાય? તરાય. અને મોટા ભાગે કેવું હોય છે? વિનાશવાળું અને દલદલીય ક્ષેત્ર હોય છે, જેમાં જંગલો અને વન્ય સંપત્તિ એટલે કે વન્ય પ્રાણીઓ છે એ પણ વિશેષ જોવા મળે છે. જૂનાગઢના મેદાનને ભાંગર કહે છે, નવાગઢના મેદાનને ખદર કહે છે. નવાગઢના મેદાન એટલે કહ્યું તો કે નદીઓમાં વારંવાર પૂર આવવાથી જે મેદાન રચાય છે એને ખદર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્વ હિમાલય અને ઉત્તરના મેદાની પ્રદેશ વિશે વાત કરી. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આની પછીના જે પર્વતોના પ્રકાર છે જેમાં આપણે વાત કરીએ કે ભાઈ માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ છે, એટલે કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે વિશાળ વાત કરવાની, એમ કે વિસ્તૃત વાત કરવાની છે અને સમજ મેળવવાની છે કે ભાઈ એ બે જે ઉચ્ચ પ્રદેશો છે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલા છે, કેવી રીતે એ અલગ અલગ ક્ષેત્રો પર ધરાવે છે, એના વિશે આપણે વધારે ચર્ચા કરવાની છે અને એ સમજ કેળવવાની છે. ખાસ દર વખતે શું છે, વિડીયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો એકવાર અચૂક અભ્યાસ કરવો અને જો કોઈ પ્રશ્ન હોય તો તરત સંપર્ક સાધવો. ધન્યવાદ.